વડોદરામાં ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ ભગતસિંહ ચોક ખાતે પંજાબના મુખ્યમંત્રીનું પૂતળાનું દહન કરીને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં રહી ગયેલી ચૂકના વિરોધમાં વિવિધ બેનરો સાથે નારા લગાવી પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રેલીમાં જતા રોકવામાં આવ્યા હતા અને સુરક્ષાની ગંભીર ક્ષતિ સર્જાતા તે ઘટનાનો વિરોધ કરાયો હતો. પંજાબ સરકાર વિરુદ્ધ સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયેલો છે. ગઈકાલે પંજાબ ખાતે માનનીય પ્રધાનમંત્રીશ્રીના કાફલાને રોકવામાં આવ્યું. શહીદ ભગતસિંહના સ્મારક ઉપર જઈ રહેલા માનનીય પ્રધાનમંત્રીશ્રીના કાફલાને અટકાવીને એમને પાછા જવું પડે એ રીતે સિક્યોરિટીમાં જે લેપ્સ થયો છે એના અનુસંધાનમાં આજે સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મહામૃત્યુંજય જપની શરૂઆત કરવામાં આવી છે. પ્રદેશના અમારા અધ્યક્ષ સી આર પાટીલજીની સૂચના પ્રમાણે સમગ્ર રાજ્યમાં મશાલ સરઘસનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વડોદરા શહેરના પાર્ટીના કાર્યકર્તાઓ પણ મશાલ સરઘસ મારફતે આજે કીર્તિસ્તંભથી શહીદ ભગતસિંહ ચોક સુધી જવાના છે. સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જે ઉપસ્થિત છે અને માનનીય પ્રધાનમંત્રીશ્રી શતાયુ થાય દીર્ઘાયુ થાય તેના માટે સૌ આજે પ્રાર્થના કરી રહ્યા છે. ગઈકાલે પંજાબમાં જે બનાવ બન્યો છે અને જે એમની સિક્યુરિટીમાં લેપ્સ થયો છે, બીચ થયું છે જે સિક્યુરિટીમાં, એ ખૂબ નિંદનીય છે. એ જાણી જોઈને કરવામાં આવેલું કૃત્ય છે, આનું માટે માફી માંગવી પડે. પંજાબના સીએમ જે છે છન્ની, એમને પણ માફી માંગવી પડે, કેમકે આ જે રિસ્ક હતું કે નાનું નહોતું, માત્ર 10 કિલોમીટર દૂર પાકિસ્તાન બોર્ડર હોય અને ત્યાં જો આવી ચૂક થાય, અને ચૂક તો જાણી જોઈને જ કરવામાં આવેલું, વિચારેલો વેલ પ્લાન્ડ આ કરેલી વસ્તુ છે. ગામના લોકોને મેસેજ કેવી રીતે મળ્યો કે પ્રધાનમંત્રી શ્રી આ રોડ પરથી પસાર થવાના છે, એટલે આવી વાતો જો લોકો સુધી પહોંચતી હોય, અને પ્રધાનમંત્રીની સિક્યુરિટી એ સૌથી કહેવાય કે સ્ટ્રિક્ટ સિક્યુરિટી હોતી હોય છે, એ સોજી દ્વારા કરાવતી હોય છે, તો લોકોને કેવી રીતે ખબર પડે છે. એટલે પોલીસથી પણ ત્યાં ચૂક છે, એના માટે પંજાબના સીએમએ રિઝાઇન કરવું જોઈએ અને માફી